ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આ દેશ કઈ તરફ જઈ રહ્યો છે? કોંગ્રેસ શું કરી રહી છે? કોઈ વડાપ્રધાન છે ખરું? સોનિયાજી ક્યાં અદ્રશ્ય થઈ ગયા છે? 24 કલાક અન્નાની ચર્ચા કરતી ચેનલો નથી પૂછતી, નેશનલ ચેનલો, કે સોનિયાજી ક્યાં છે? ક્યાંય પડદા પાછળ પણ સોનિયાજીનું નામ આવતું નથી. વડાપ્રધાન જે જહાજના સુકાની છે, જે વિમાન ઉડાવડી રહેલા પાયલોટ છે, એમની હાજરી વર્તાતી નથી. વિમાન એની મેતે ઉડી રહ્યું છે, ઓટો પાયલોટ પર ઉડી રહ્યું છે. દર 2-5-6 કલાકે કોઈ નવી પરિસ્થિતિ ઊભી થાય છે. ઘડીકમાં લાગે છે કે સમાધાન થઈ જશે, ઘડીકમાં લાગે છે અન્નાને પકડી લેશે, ઘડીકમાં લાગે છે કે સરકાર આંદોલન કચડી નાખશે, ઘડીકમાં લાગે છે કે સરકાર અન્નાના પગ વચ્ચે થઈને પેલી બાજુ નીકળી જશે. મનીષ તિવારી અન્નાને ભ્રષ્ટાચારમાં ઉપરથી નીચે ડૂબેલા કહે છે અને પછી પગ પકડીને માફી માંગે છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારી. તો આ શું માંડ્યું છે દેશમાં? શું થઈ રહ્યું છે? સરકાર અન્નાનું આંદોલન કચડી નાખે, ગોળીબાર કરી દે, એ પણ સમજાવી વસ્તુ છે. ગોળીબાર કરી દે, બધાને જેલમાં પૂરી દે, આખા દેશમાં 144મી કલમ લગાડી દે તો સમજાય કે ભાઈ સરકાર ગુસ્સે છે, સરકાર આ બધું સહન કરવા નથી માંગતી. સરકાર સમાધાન કરી લે, અન્નાની બધી જ વાતો સ્વીકારી લે, પાર્લામેન્ટમાં વગર ચર્ચાએ અન્નાનું બિલ આઈને નોઈ કરીને પાસ કરી દે, સ્પીકર એમની ખુરશી પર બેસે, સંસદ મળે, કોઈ વાત નહીં, કોઈ ચીત નહીં. એક જણ ઉભો થાય કે હું અન્નાનું જન લોકપાલ બિલ રજૂ કરું છું, બીજો ઉભો થાય હું ટેકો કરું છું, સ્પીકર પૂછી લે કે આના ટેકામાં હોય હા કો, ના હોય તો ના કો, ગણવાની જરૂર નહીં, હા છે એમ કરીને પાસ થઈ ગયો છે એમ નક્કી કરો. તરત જ લોકસભાના જે સચિવ છે એ ખરડો લઈને ત્યાંથી ને ત્યાંથી રાષ્ટ્રપતિ પાસે જાય, સહી કરાવી અને આજે સાંજે અન્નાને આપી દે. એ પણ સમજાય એવી વસ્તુ છે કે દેશહિતમાં કે ખાસ પરિસ્થિતિમાં સરકાર સરેન્ડર થઈ ગઈ, શરણે થઈ ગઈ. પણ આ સરકાર નથી શરણે થતી, નથી સરકાર છે એવું દેખાડતી, નથી આ સરકારમાં બહાદુરી, નથી ઊંડાઈ, નથી લાંબી પહોંચ. મેં 2-3 દિવસ પહેલા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અગત્યનો મુદ્દો છે, એ જવો જ જોઈએ. પણ અત્યારે દુનિયાની જે પરિસ્થિતિ છે, એક પછી એક દેશો ધબો નારાયણ થઈ રહ્યા છે. છેલ્લે જાપાન જેવું જાપાન ડૂબી રહ્યું છે, ગ્રીસ ડૂબી ગયું છે, ફ્રાન્સની સ્થિતિ પણ કફોડી છે, યુરોપિયન દેશોની હાલત કંગાળ છે, અમેરિકાની તો હાલત આપણે બધા જાણીએ છીએ. આખી દુનિયામાં જે આર્થિક સંકળામણ ઊભી થઈ છે, ત્યારે મેં 2-3 દિવસ પહેલાં હાથ જોડીને કહ્યું હતું કે અન્નાજી જે કરવું એ કરો, જલ્દી કરો, પણ એવું ના કરતા કે મનમોહન સિંહના હાથમાંથી આ દેશની સુકાન જતું રહે. અત્યારે આપણો દેશ નહીં, આખી દુનિયા ઓપરેશન થિયેટર પર પડી છે, ઓપરેશનના ટેબલ પર છે, છેલ્લા શ્વાસ લઈ રહી છે આર્થિક પરિસ્થિતિ દુનિયાની. ત્યારે ભારતની જવાબદારી મનમોહન સિંહ જેવા અર્થશાસ્ત્રી પાસે હોય, રાજકારણી પાસે નહીં, કોઈ સારા અર્થશાસ્ત્રી પાસે હોય, અને દુનિયાના એક શ્રેષ્ઠ જાણ્યા માણ્યા અને દેશને જેનાથી ખૂબ ફાયદો થયો છે એવા અર્થશાસ્ત્રી વડાપ્રધાન છે. તો મારી વાત એ હતી કે મનમોહન સિંહની સરકાર ના જતી રહે તમારા તોફાનમાં, મહેરબાની કરીને એટલું કરજો. પણ હવે તો એમ લાગે છે કે સરકાર છે ખરી આ દેશમાં? વેર ઇઝ ધ ગવર્મેન્ટ? સરકાર કાં તો સખ્ત હોય, ઇન્દિરા ગાંધી જેવી,
સરકાર કાં તો નરમ હોય, બહુ રુજુ હૃદયની હોય, પણ આવી બેવકૂફ સરકાર તો હોય જ નહીં ને ભાઈ. સરકાર બહુ જ રુજુ હૃદયની હોય, પોચા દિલની હોય, એવું પણ બની શકે ઘણી વાર. પણ સરકાર બેવકૂફ હોય એ તો દેશ માટે બહુ તકલીફ છે. એટલે મનમોહનસિંહ જો રાજકીય પ્રશ્નોનો ઉકેલ ન લાવી શકતા હો, મનમોહનસિંહ જો આવડી મોટી સમસ્યા વખતે બિલકુલ નિરાધાર થઈને બેસી જવાના હોય તો ભલે આ દેશ આર્થિક રીતે પણ ખાડામાં પડે. હવે એવું કહેવાનું મન થાય છે કે જો મનમોહનસિંહ સરકાર ના ચલાવતી હોય તો જાઓ, ટળો. તમે શું કરી રહ્યા છો? તમે છો, હું ભારતના 100 કરોડ લોકો વતી એક જ વાત પૂછું છું કે મનમોહનસિંહ તમે ક્યાં છો? હો તો દેખાઓ. પાર્લામેન્ટમાં તમે રડતા રડતા કહો છો કે અન્ના અપાસ છોડી દો, તો પછી અન્નાના અપાસ છૂટી જાય એની બધી જ વાત પૂરી કરો. આજે સવારે, આજે લોકસભામાં ચર્ચા થશે, આજે અન્ના અપાસ છોડી દેશે એવું ગઈકાલે ચાલ્યું, અને આજે કહેશે કે સરકાર કોઈ ઠરાવ લાવી નથી, 10 વાગ્યા સુધી ઠરાવ ના આવે તો આજે ચર્ચા ના થઈ શકે. અરે આ શું માંડ્યું છે સરકારે? સરકાર આ આંદોલનમાં એક સ્ટેન્ડ નથી લઈ શકતી. અને મેં કહ્યું થોડા દિવસ પહેલા કે અન્ના કશું નથી. આજે પણ, આજે અન્ના જે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે, અન્ના માટે જે લોકો મેદાનમાં આવ્યા છે, લાખો લોકો મેદાનમાં આવ્યા છે, છતાં અન્ના વિનોબા ભાવેની સરખામણીમાં આજે પણ હજુ ક્યાંય ઊભા નથી. એ વિનોબા ભાવે અપાસ કર્યા ઇન્દિરાજીના રાજમાં, 17-18 દિવસ અપાસ ના થઈ ગયા, ઇન્દિરાજી એની નોંધ ના લીધી, કોઈ પ્રધાન વરધા ના દોડી ગયા. ઇન્દિરાજીના પ્રધાનમંડળમાં 25% પ્રધાનો વિનોબા ભાવેને ગુરુ માનતા છે, છતાં ઇન્દિરાજીનો કડપ એવો હતો કે કોઈ પ્રધાન ચૂંકે ચા ના કરી શક્યું, કોઈ બોલી નહીં શક્યું, કશું કોઈએ રિએક્શન નહીં આપ્યું, ઇન્દિરાજીએ પોતે પણ કોઈ રિએક્શન નહીં આપ્યું. પત્રકારોએ પૂછ્યું કે તમારું આ વિનોબાજીના અપાસ વિશે શું કહેવું છે? તો ઇન્દિરાએ એમની ભાષામાં કહ્યું કે વિનોબાજીને જઈને પૂછો, એમના અપાસ વિશે હું શું કહીશ. 17-18 દિવસે આ વિનોબાજીએ જયપ્રકાશ નારાયણ, અને હું ભૂલતો ના આવતો દાદા ધર્માધિકારી પણ કદાચ ગયા હશે, પણ બધા જે એમના અનુયાયીઓ હતા એ બધા એમની પાસે ગયા ને એમણે કીધું કે આ ભાઈ જોડે વાત કરવા જેવી નથી, મોં લગાડવા જેવું નથી, તમે અપાસ છોડી દો. કોઈ ઇન્દિરાને સમજાવવા નહીં ગયું ભાઈ કે તમે આ એની સંભાળ રાખો. તો કા આવી સરકાર હોય બિલકુલ સત્તાય વાળી. અને મનમોહનસિંહજી, હું કહેવા માંગુ છું ભારતની જનતા વતી, કા ઇન્દિરાજી જેવા સખત બનો, અને કા પછી રુજુ હૃદયના છો, આ બધું સહન નથી થતું. તો અન્નાની વાત એકવાર જે ભૂલ થઈ ગઈ છે, જે એમની સાથે કમિટી બનાવીને ભૂલ કરી છે, એનો સ્વીકાર કરી લો, ભૂલની માફી માગી લો, એકવાર આ વાતમાંથી બહાર નીકળી જાઓ. આ સરકારની દશા માં મને કોઠીમાંથી કાઢ એવી થઈ ગઈ છે, પણ એ કોઠીમાંથી બહાર નીકળતા પણ નથી આવડતું આ સરકારને. બિલકુલ ઇજ્જત બાજુ પર મૂકી દો, મનમોહનસિંહ જાતે જતા રહે રામલીલા મેદાનમાં, ત્યાં જઈને કહી દે લોકોને, અન્નાને કહી દે કે વડાપ્રધાન છું, વચન આપું છું કે આ કાયદો થશે જ, નહીં થાય તો મારું રાજીનામું તમારા ચરણોમાં મૂકી દઉં છું, તમે જ્યારે ઈચ્છો ત્યારે રાષ્ટ્રપતિને આપી આવજો. પણ ગૂંચવો નહીં, આખી દુનિયામાં અત્યારે અસંખ્ય પ્રશ્નો છે, અફઘાનિસ્તાન અસ્થિર છે, પાકિસ્તાન અસ્થિર છે, લંકા અસ્થિર છે, બર્મા અસ્થિર છે, નેપાળ સાવ નેસ્ત નાબૂદ થઈ જાય એવી પરિસ્થિતિ છે, ચાઇના ચારે બાજુ ચડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં દેશ 3 મહિનાથી અન્ના સિવાય બીજી કોઈ વાત પર વિચાર ન કરી શકે એવી પરિસ્થિતિ સરકારે પેદા થવા દીધી છે. હવે આનો રસ્તો કાઢો,
ભારત સરકારને મનમોહનસિંહને વિનંતી છે કે બેમાંથી એક નિર્ણય કરી લો, કાં તમે અન્નાની સામે જોવા માગતા નથી, અન્ના જીવે મરે તમારો પ્રશ્ન નથી, એમ કરીને તમે એમાંથી નીકળી જાઓ, બીજું કામ કરો, લોકસભા ચલાવો, સરકાર ચલાવો, નહીં તો પછી મેં કહ્યું એમ કે શું કરવા આટલો બધો સમય બગાડો છો, વડાપ્રધાન પોતાનું રાજીનામું અન્નાના પગમાં મૂકી દે, અન્નાને કહી દે કે 3 મહિના 4 મહિના 6 મહિનાની મુદત આપો, આ તમારો કાયદો ના લાવું તો તમે મારું રાજીનામું રાષ્ટ્રપતિને આપી આવજો. પણ હવે વડાપ્રધાન વિત્તમંત્રી પ્રણવ મુખર્જી, હોમ મિનિસ્ટર, કાયદા પ્રધાન, આના સિવાય બીજું કામ કરે નહીં તો આ દેશ ક્યાં જઈને ઊભો રહેશે? મહા બેવકૂફી થઈ છે અને ખબર નથી પડતી કે સોનિયાજી ખરેખર કંઈ બીમાર છે, હશે જ, કોઈ શંકા કરાવી વાત નથી, કારણ કે સોનિયાજીનું જે ચરિત્ર છે એ અત્યાર સુધી આવું દાવપેચવાળું નથી રહ્યું. પણ જ્યારે સોનિયાજી અત્યારે દેશમાં નથી અને 4 જણાને કામ સોંપીને ગયા છે કે 4 જણાએ નિર્ણયો લેવા, અહેમદ પટેલ અને 4 જણાએ, તો શું નિર્ણય લેવાય છે? તમે સોનિયાજીને મળી આવો, વડાપ્રધાનને ગૂંચવણ હોય તો એ અમેરિકા જઈ આવે, સોનિયાજીને મળી આવે અને નિર્ણય લે. આ અરાજકતા છે. લોકશાહીનો સૌથી મોટો દુશ્મન અરાજકતા છે. જ્યાં કાયદો છે એવી ખબર નથી પડતી, જ્યાં સરકાર છે એવી સમજ નથી પડતી. સરકાર એક આ નહીં, છેલ્લા 3 મહિનાથી જોઉં છું સરકારે કોઈ મોટો નિર્ણય નથી લીધો. બધા જ પ્રધાનો અન્નાને પાડી દો કે અન્નાની મદદ કરો એની વચ્ચે ફેરફર્યા કરે છે. તો સેફ છે, શરમજનક છે આ કોંગ્રેસ માટે, મનમોહનસિંહ માટે, કે એક નાનકડી વાતનો નિર્ણય નથી કરી શકતા. એક માણસ આ સરકારને ધ્રુજાવી રહ્યો છે અને આટલી બધી બેવકૂફી, અસહ્ય બેવકૂફી છે આ સરકારની. આમાંથી આ સરકારે બહાર આવવું પડશે, જલ્દી બહાર આવવું પડશે, નહીં તો ભારતની ચારે બાજુ કોઈ હિતેચ્છુ દેશ નથી, ભારતનો કોઈ મિત્ર દેશ નથી. દુનિયામાં ભારત એકલું છે. રશિયા પણ હવે ભારતને ખુલ્લેઆમ મદદ કરવા આવે એવી બહુ આશા ઓછી છે. દુનિયામાં એકલું દેશ છે અને બહુ દુશ્મન છે, અને એમાં પણ આપણે પ્રગતિ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર છતાં પણ આ દેશે ખૂબ પ્રગતિ કરી છે. તો આ દેશ હવે લૂંટાઈ ના જાય, હવે આ દેશમાં ભ્રષ્ટાચાર સિવાયની પણ બીજી ચર્ચાઓ થાય એ જરૂરી છે, માટે અન્નાનું આંદોલન પૂરું થાય એ જરૂરી છે. તો મનમોહનસિંહ કંઈ પણ કરો, વડાપ્રધાન છો, બહુ બહાદુર કોમમાંથી આવો છો, ભારતની એક બહાદુર કોમોનો જે ઇતિહાસ છે એમાં તમારી સિખ કોમ છે જે બહુ બહાદુરી માટે જાણીતી છે. તો હવે આ અરાજકતા બંધ થવી જોઈએ. કાલે જ્યારે હું સીધી વાત કરવા બેસું ત્યારે આ રહ્યા પાર થઈ જાય એવું કરો બાપલા. કાનના જેલમાં હોય, દવાખાનામાં હોય, આંદોલન પૂરું થઈ ગયું હોય, કાં સરકાર એમની વાતો સ્વીકારી લે, બધી જ વાતો સ્વીકારી લે, લોકસભામાં ઠરાવો પણ પસાર કરાવી દે. આ શું દાવ પેચ ચાલે છે જ ખબર નથી પડતી. કિમ અન્ના કહી રહી છે કે અમે કોંગ્રેસની આંતરિક જૂથબંધીના શિકાર બન્યા છે. મને એમ લાગે છે, હું એ વાત સાથે પહેલાં સંમત નહોતો, પણ હવે એવું લાગે છે કે મનમોહનસિંહને પાડી દેવાના પેંતરા કોંગ્રેસમાંથી થઈ રહ્યા છે. કોઈ એમને ભેખડે ભેરવી રહ્યું છે અને પછી તાળીઓ પાડી રહ્યું છે કે આ કેવી મજા આવે છે. અને સોનિયાજી જેવી જે કોઈ બીમારી હોય, ગંભીરમાં ગંભીર બીમારી હોય, તો પણ દેશની જે પરિસ્થિતિ છે એનાથી વાકેફ હશે. એમણે ત્યાંથી એક લીટીનો આદેશ આપી દેવો જોઈએ અને સરકારે કોઈ પણ ભોગે, હવે તો હું એમ કહું છું અમના સાચા નથી તો પણ અને સાચા છે તો પણ એમની વાત સ્વીકારી લો, લોકસભામાં ખરડો લઈ આવો, જરૂર પડે 2-5 વર્ષે એ ખરડામાં ફરી ફેરફાર કરજો.
બાકી, આ મુદ્દો બાકી કરીને હવે આ વાતણેને લટકાવશો નહીં, આ વાતનો છેડો લાવો. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.